નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુપ્રીમ કોર્ટની કોંગ્રેસને લપડાક. બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના નાથ. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદ માટે લેવડાવી શપથ. તોડજોડની નીતિ બાદ દક્ષિણ ભારતમાં ભાજપે ફરી લહેરાવ્યો ભગવો. કોંગ્રેસના કર્ણાટકમાં ધરણા. અડધી રાત્રે કાર્યવાહી બાદ શુક્રવારે ફરી સુનાવણી હાથ ધરશે સુપ્રીમ. એટ્રોસિટી એક્ટ હેઠળ તત્કાલીન ધરપકડ ન કરવાના ચુકાદાને ફેરવવા વટહુકમ પારિત કરવાના સરકારના નિર્ણય સામે સુપ્રીમની સ્પષ્ટતા. વટહુકમ બહાર પાડે કે ન પાડે, એસસી એસટી એક્ટ હેઠળ નિર્દોષને ધરપકડ તો નહીં જ થાય. ભૂમાફિયાઓ દ્વારા જમીન દબાણ અને ગેરકાયદેસર ચાલતા ઝીંગા ફાર્મ સામે 31 ગામના લોકોનો મોરચો. હાઈવે પર ચકાજામ કરી કર્યો વિરોધ. એકાંકી જીવન જીવતા વૃદ્ધ લોકોના આરોગ્યની સારવાર રાખશે સરકાર. રાજ્યભરમાં તમામ વૃદ્ધોને મળશે ઘેર બેઠા તબીબી સારવાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. કર્ણાટકના મુખ્યમંત્રી પદે બીએસ યેદિયુરપ્પાને રાજ્યપાલ વજુભાઈ વાળાએ શપથ લેવડાવ્યા છે. યેદિયુરપ્પાએ કર્ણાટક મુખ્યમંત્રીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને કર્ણાટકમાં સરકાર રચવાનું આમંત્રણ આપતા કોંગ્રેસ અને જેડીએસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અડધી રાત્રે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સુપ્રીમે કોંગ્રેસને લપડાક અને યેદિયુરપ્પાને સીએમ પદે શપથ ગ્રહણ માટે લીલી ઝંડી આપતા દક્ષિણમાં ભાજપનો ભગવો લહેરાયો છે, જેની સામે કોંગ્રેસે ધરણા કરી વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે શુક્રવારે ફરી સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરાશે. આ વિશે વિગતવાર માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી પાસેથી. જી મારુત, યેદિયુરપ્પા કર્ણાટકના નાથ બન્યા છે, તો શું છે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે તો કર્ણાટકની જે ચૂંટણી ખૂબ જ રોમાંચક મોડ લઈ લીધો છે. ભલે વાત કરવામાં આવે તો કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કે યેદિયુરપ્પા એટલે કે ભાજપ પક્ષને પોતાનું આપણે કહી શકીએ કે મંત્રીમંડળ રચવા માટે જે આમંત્રણ પાઠવ્યું અને યેદિયુરપ્પા આજે શપથ ગ્રહણ પણ કરી લીધા છે. પરંતુ જ્યારે ગત મધરાત્રિની વાત કરીએ અને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા, ત્યારે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમના દ્વારા અનેક વિરોધો ઉઠાવવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટના બાણા પણ ખખડાવવામાં આવ્યા હતા. ત્યારે મધરાત્રિની જો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જે 3 મહત્વપૂર્ણ જજ છે તેમને કોંગ્રેસના તમામ જે આરોપો છે, જે તમામ જે વિવાદો માટે જે અરજીઓ કરી, જે અપીલ કરી હતી, તેને નાબૂદ કરી દીધી. અને ખુદ વજુભાઈ વાળાનો જે નિર્ણય હતો કે અત્યારના ભાજપ પક્ષ પોતાનું મંત્રીમંડળ રચવા માટે જે આમંત્રણ આપવામાં આવ્યું હતું યેદિયુરપ્પાને, તેને માન્ય રાખવામાં આવ્યું હતું. અને સુપ્રીમ કોર્ટે એવી પણ તાકીદ કરી છે યેદિયુરપ્પા સરકારને, એટલે કે ભાજપ સરકારને, કે તેઓ 15 દિવસમાં પોતાનું બહુમતી જે છે એ સ્પષ્ટ કરે. જ્યારે યેદિયુરપ્પાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ માત્ર 7 દિવસનો જ સમય માંગ્યો હતો, પરંતુ જોગવાઈ પ્રમાણે જો વાત કરવામાં આવે તો 15 દિવસનો નિયત સમય આપવામાં આવતો હોય છે. ત્યારે કહેવામાં આવે તો જે રીતે વજુભાઈ વાળાનો જે આ મહત્ત્વપૂર્ણ ભાગ કર્ણાટકની ચૂંટણીમાં જે ભજવવામાં આવ્યો છે, એના પણ જ્યારે યેદિયુરપ્પાએ પોતાનું જે નવી સરકારની જે રચના કરી છે તેનાથી ભાજપને અત્યારે ક્યાંક ને ક્યાંક મદઅંશે ફાયદો પણ થયો છે. અને વાત કરવામાં તો 15 દિવસનો નિયત સમય પણ મળી ગયો છે પોતાની બહુમતી સ્પષ્ટ કરવા માટેનો. જી, આભાર મારુત. એટ્રોસિટી એક્ટ અંતર્ગત તત્કાલીન ધરપકડ ન થઈ શકે તેવો સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી અને દલિત સમાજે ભારે વિરોધ કર્યો હતો, જેના પગલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવવા સરકારે વટહુકમ બહાર પાડવાનો નિર્ણય કર્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરતા કહ્યું છે કે સરકાર વટહુકમ બહાર પાડે કે ન પાડે, એટ્રોસિટી એક્ટ હેઠળ નિર્દોષની ધરપકડ તો નહીં જ થાય. આ વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શાહરૂખ પઠાણ. જી શાહરૂખ, શું છે સમગ્ર વિગત? થોડા મહિના પહેલાં જ વડી અદાલત દ્વારા એ ચુકાદો બહાર પાડવામાં આવ્યો હતો કે એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ કોઈ નિર્દોષ છે તેની ધરપકડ ન કરવી. ને આ ચુકાદા બાદ જે દલિત સમાજ છે તે રોષે ભરાયો હતો અને દેશમાં જાનમાલને ઘણું નુકસાન પણ થયું હતું. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો કે આ ચુકાદાને બદલવામાં આવે. તો આ મુદ્દે ઘણી દલીલો પણ થઈ ત્યારે જે વડી અદાલત છે તેનું એવું કહેવાનું છે કે ભલે આ ચુકાદામાં કોઈ ફેરફાર કરવામાં આવે, પરંતુ આ એક્ટ હેઠળ જે વ્યક્તિને અભિવ્યક્તિની જે અધિકાર, જે મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે દેશના બંધારણમાં, તેને ધ્યાને લઈને
કોઈ પણ વ્યક્તિની કોઈ નિર્દોષ વ્યક્તિની ધરપકડ ન જ થવી જોઈએ. આ માટે દલિત સમાજ દ્વારા ઘણા હિંસક બનાવો પણ આપણે જોઈ ગયા કે દેશમાં થઈ રહ્યા હતા. જ્યારે 20 માર્ચે આ ચુકાદો વડી અદાલત દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને 2 એપ્રિલે દેશભરમાં દેશબંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું, ત્યારે 9 લોકોના મૃત્યુ પણ નિપજ્યા હતા. ત્યારે કેન્દ્ર દ્વારા ગમે તેટલો વટ હુકમ બહાર પાડવામાં આવે, પરંતુ વડી અદાલતનું એવું જ કહેવું છે કે આ એક્ટ હેઠળ કોઈ પણ નિર્દોષને જે સજા ન થવી જોઈએ અને તેની ધરપકડ પણ ન થવી જોઈએ. જી આભાર શાહરૂખ. રાજુલામાં જીએચસીએલ કંપની અને ભૂમાફિયાઓ વિરુદ્ધ પીપાવાવ સહિત 31 ગામના લોકો છેલ્લા 22 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. જીએચસીએલ કંપનીએ જમીનો પર દબાણ ઊભું કરતા તેમજ ભૂમાફિયાઓએ ગેરકાયદેસર સિંગા ફાર્મ ઊભા કરી દેતા ગામ લોકોમાં ભારે વિરોધ કરી રહ્યા છે. આ સામે 10 દિવસ ઉપવાસ કર્યા છતાં તંત્રએ દરકરાર ન લેતા રોષે ભરાયેલ લોકોએ હાઈવે પર ચકાજામ કરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજુલા પ્રાંત કચેરી સુધી રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સિંગા ફાર્મ બંધ કરાવવા અને ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્વસ્થ ગુજરાત તંદુરસ્ત ગુજરાતના અભિગમ થકી રાજ્યના તમામ નાગરિકોને આરોગ્યની સવલતો પૂરી પાડવા સરકાર પ્રયત્નોમાં ઝૂંટાઈ છે, જે અંતર્ગત એકાંકી જીવન જીવતા વયોવૃદ્ધોના આરોગ્યની સારી સંભાળ રાજ્ય સરકારે રાખશે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ વૃદ્ધ લોકોને ઘેર બેઠા તબીબી સારવાર મળશે. આ વિશે વધુ માહિતી આપવા જોડાયેલા છે અમારા સંવાદદાતા દિલાવર ચુડેસરા. જી દિલાવર, શું છે વધુ વિગત? જી, હું આપને જણાવી દઉં કે સ્વસ્થ ગુજરાતે તંદુરસ્ત ગુજરાતના અભિગમને સાકાર કરવા માટે હાલ અત્યારે ગાંધીનગરની અંદર પાયલોટ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર 70 વર્ષથી મોટી ઉંમરના વયસ્કને ડૉક્ટર દ્વારા તેમને તંદુરસ્તી તેમને હેલ્થને લઈને તેમને સારવાર આપવામાં આવશે. અને જે ઉપર 70 વર્ષથી ઉંમરના જે વ્યક્તિ છે વયસ્ક છે તેમને ઘર તેમને મુલાકાત લઈ તેમને દવા આપશે, તેમને ટ્રીટમેન્ટ આપશે, તેમને જે કઈ કઈ બીમારીઓ છે તે ડૉક્ટર દ્વારા ચેક કરવામાં આવશે. અને આ રીતના જે 70 વર્ષથી મોટી ઉંમરના જે વયસ્ક છે તેમણે પોતાનું જે નોંધણી છે એ ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ ખાતે એક ફોર્મ ભરીને અને તેમાં 1000 વાર્ષિક ટોકનદર ફી ભરીને જેમાં પોતાની ઉંમર પોતાની નામ અને પોતાનું રહેણાંક પુરાવો દર્શાવીને આ નોંધણી કરાવવાની રહેશે. સાથોસાથ જો આ અમલ છે જે સફળ રહેશે આ પ્રોજેક્ટ તો રાજ્યની અંદર તમામે તમામ જે અન્ય જે જિલ્લાઓ છે તેમાં પણ આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. અને આ ડૉક્ટરની ટીમ દ્વારા જે ગૃહની મુલાકાત લેવામાં આવશે અને મહિનાની અંદર 2 વાર મુલાકાત લેવામાં આવશે અને મુલાકાત દીઠ પણ 200 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. અને જે વયસ્ક વૃદ્ધ છે કે જેમના કહી શકાય કે જે બાળકો છે એ વિદેશ ભણતા હોય તો બાર ગામ રહેતા હોય તો એકલા જીવન જીવતા હોય છે તો તેમને સ્વાસ્થ્ય છે તેમને તબીબી સુધારો થાય તે માટે થઈને આ રીતનો પ્રોજેક્ટ અમલ હાથ ધરવામાં આવી રહ્યો છે. અને આગામી સમયની અંદર પણ તમામે તમામ જિલ્લાઓમાં પણ અમલવારી બને તેવું પણ શક્યતા છે. અને સાથોસાથ આ પ્રોજેક્ટ હેઠળ સરકાર દ્વારા તમામે તમામ જે 70 વર્ષથી મોટી ઉંમરના છે તેમને હેલ્થને લઈને આવી તકેદારી રાખવાની ગુજરાત સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. જી આભાર દિલાવર. કેશોદ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેનના પતિ પત્નીની ખુરશી પર બેસીને પાલિકાનો વહીવટ કરતા હોવાનો ખસફોટક થયો છે. કેશોદ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સમિતિ દ્વારા તાજેતરમાં અપાયેલી બાંધકામ મંજૂરીમાં જે લોકોને બાંધકામ મંજૂરી આપવામાં આવી છે તેવા લોકો પાસેથી ₹2100 લોકફાળાના નામે ચેરમેન પતિ ઉઘરાવતા હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે. આ બાબતે ચેરમેન પતિને ટાઉન પ્લાનિંગના ચેરમેન ક્યાં છે તેવો પ્રશ્ન પૂછતા તેઓ જવાબ આપવામાં અસફળ થયા હતા. મિત્રો, બધા માહિતી લેવામાં નથી આવતું અને આ જે કંઈ પૈસા આવે છે એ સંસારના લોક કલ્યાણ વખતે સંસારના લાકડા પેટે છે, કોઈ જુદા કામમાં સંસારનો ઉપયોગ થાય એવા કામ માટે સ્વેચ્છિક જે લોકોને દાન આપવું હોય એ આપે છે અને એની કાયદેસર નગરપાલિકા આખી પહોંચ પણ આપે છે. તો આ માત્ર બાંધકામના જે મંજૂરી આપી છે એવા લોકો પાસે લોકફાળો શું કામ? ના, એવું નથી. કોઈ પણ દાખલો કઢાવવા આવે કોઈ પણ પ્રકારના કામ માટે એને વિનંતી કરવામાં આવે છે કે લોકહિતના કાર્ય સંસ્થાના કાર્ય માટે સ્વૈચ્છિક તમારે જે કંઈ દાન આપવું હોય વિસાવદરમાં વેપારીઓ દ્વારા રોડ રસ્તાઓ ઉપર કચરો ઠાલવવામાં આવતા પ્રદૂષણ તો થાય જ છે, પણ આ સાથે આ કચરો પશુઓ આરોગતા તેમના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થાય છે. આ બાબતે શિવસેના ગૌરક્ષા દળે નગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને અનશન પર બેસવાનો નિર્ણય કર્યો હતો. અનશન શરૂ કરે એ પહેલા નગરપાલિકા પ્રમુખે ગૌરક્ષકો સાથે બેઠક કરી પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી અને વેપારીઓને બોલાવી નોટિસ ફટકારી હતી. આ સામે વેપારીઓએ પણ કચરો રોડ રસ્તા પર ન ઠાલવવાની બાંહેધરી આપતા ગૌરક્ષકોએ અનશન મોકૂફ રાખ્યા હતા. શિવસેના પ્રમુખ દ્વારા અને તેના સાથી કર્મચારી
સફાઈઓ દ્વારા કે ગૌરક્ષક વિસાવદરમાં ઝેરી કાર્બન ખાવાથી ગાયોના મોત નિપજેલ તાત્કાલિક ધોરણે પગલાં લેવા નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે શહેરના દરેક વેપારીઓને નોટિસ આપી જાણ કરી છે કે કાર્બનનો ઉપયોગ કરતા તાત્કાલિક બંધ કરવો અગાઉ અને તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ 20 માઇક્રોથી નીચેને કરતા હતો તાત્કાલિક બંધ કરવી નોટિસ આપી તમામને લેખિત જાણ કરવા આવે છે. જાહેર બોર્ડ પણ ટૂંક સમય મૂકવામાં આવશે અને સીવ મેઇન બજારમાં પ્લાસ્ટિકનો કોઈ પણ વેપારીએ ઉપયોગ કરવાનો નથી 20 માઇક્રોથી નીચેની કોથળીનો. તેમાં નગરપાલિકાના પ્રમુખ તેમજ શ્રી ઓફિસરે ખાતરી આપી છે કે વિસર્જનની અંદર કાર્બાઇડ જેવા ઝેરી પદાર્થ વાપરતા ફ્રૂટના વેપારીઓ કેરીના વેપારીઓને નોટિસો આપવામાં આવેલી છે. તેમજ મેઇન બજારમાં જે વેપારીઓ દ્વારા રસ્તા ઉપર પ્લાસ્ટિક નાખવામાં આવે છે તેને પણ નોટિસો આપવામાં આવી છે અને તેના ઉપર દંડની પણ જોગવાઈ કરવામાં આવશે. કેશોદ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ લાભુબેન પીપલિયાની 8 વર્ષ માટેની પ્રમુખ તરીકેની મુદત આગામી 11 જૂનના રોજ પૂર્ણ થઈ છે ત્યારે હવે પછીના 8 વર્ષ માટે નવા પ્રમુખ કોણ બનશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. વેપારી મહામંડળના ઉપપ્રમુખ અને નગરપાલિકા સભ્ય એવા યોગેશભાઈ સાવલિયા, હરિભાઈ ચોવટિયા અને કાંતિભાઈ સહિતના નામોની પ્રમુખ પદે હાલ ચર્ચા થઈ રહી છે. કેશોદ નગરપાલિકા પ્રમુખની ચૂંટણી 11 જૂનના રોજ યોજાનાર છે. 2015ના રોજ વર્તમાન બોડી છે એ કાર્યરત થયેલી અને એનો કાર્યકાળ છે એ 12 જૂન 2018ના રોજ પૂર્ણ થાય છે. એટલે જૂન મહિનાના પહેલા વીકની અંદર નવી બોડી છે એ કાર્યરત થઈ જશે અને આગામી સમયની અંદર 8 વર્ષ માટે જનરલ સામાન્ય સીટના ઉમેદવાર ચૂંટવાના થાય છે એટલે જનરલ કેટેગરીમાંથી પ્રમુખશ્રી તરીકે હોદ્દો સંભાળશે. જોડિયાના લીમુડા ખાતે સુચલાન ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ખારા તળાવને ઊંડા ઉતારવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેનાથી આશરે 500 વીઘા જમીનને સિંચાઈનું પાણી મળી રહેશે. આ પ્રસંગે જોડિયા તાલુકા અધિકારી, નાયબ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, તલાટી મંત્રી સહિતના કર્મચારીઓએ હાજરી આપી હતી. ગામ લોકોનો બહુ સારો સહકાર છે અને સરકારી તંત્રનો પણ એટલો જ બધો સહકાર છે જેમાં બળદેવભાઈ, ટીડીઓ સાહેબ બધા ખૂબ રસ લઈ અને આ કામને ખૂબ સારી રીતે શરૂ કરી રહ્યા છે. ગામ લોકો પણ આમાં ભાગીદારી બન્યા છે. ગામના સરપંચ અમરસિંહભાઈ, મનજીભાઈ આ બધા આગેવાનોએ ખૂબ મહેનત કરી છે. લોકફાળા દ્વારા 25,000 આપશે, આવી રીતે ટોટલ 75,000 દાન દ્વારા અને 75,000 સરકારના થઈને ટોટલ 1.5 લાખ રૂપિયાનું કામ થશે. લગભગ 5,000 ઘનફૂટ જેવું કામ કરી અને આ ગામને ખૂબ વધુમાં વધુ જળ સંગ્રહ થાય અને આ યોજનાને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે. જે 82 નંબરના ખરાબાના સર્વે નંબર તળાવમાં ઊંડું કરવાનું કામ ચાલુ કરવાથી સરકારશ્રીથી માટી કામ જે લઈ જાય છે તે ખેડૂતના જો તળાવ ઊંડા થશે તો 2-3 પાણીનો ખેડૂતને ફાયદો થશે અને ગામના તળ ઊંચા આવવાની શક્યતા રહેશે. એટલે આનાથી સરકારશ્રીની યોજનાથી ગામ લોકોને ખેડૂતોને બહુ સારો ફાયદો થશે. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. પાર્કમાં માણો ન્યુલી લોન્ચ એક્વા ટ્વિસ્ટ રાઇડ, એક્સાઇટિંગ રિવર ક્રુઝ રાઇડ, 60 ફીટ સ્કાયફોલ રાઇડ, મિસ્ટિક વેવ પૂલ, રેઇન ડાન્સ અને બીજી ઘણી થ્રિલિંગ રાઇડ્સ. કૃષ્ણ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, વાડવા રોડ, રાજકોટ. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર.
ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં વિદ્યાર્થીઓને વધુ વિશ્વાસ અને રસ હોય તેમ સૌથી વધુ ભારતીયોને જ બેચલર ડિગ્રી મળી હોવાનું ખુલ્યું છે. તાજેતરમાં યુનાઇટેડ નેશનની વેપાર અને વિકાસ પર મળેલી એક કોન્ફરન્સમાં જાણવા મળ્યું કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ વિષયોમાં ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ બેચલર ડિગ્રી મેળવી રહ્યા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. આ વિશે વિગતવાર માહિતી મેળવીએ અમારા સંવાદદાતા જીજ્ઞા ગઢવી પાસેથી. જી જીજ્ઞા, શું છે વધુ વિગત? જી ભાવિની, ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપરાંત મેથ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. હાલના અહેવાલ મુજબ જો જોવામાં આવે તો અત્યારના લગભગ 5 મિલિયન જેટલા વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ત્યારે સાથોસાથ ભારતના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો 29.2% જેટલા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર ભારતીયો છે. તો અત્યારના ભારતના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને લઈને વધુ ને વધુ રસ જોવા મળી રહ્યો છે. સાથોસાથ જો ચીનની વાત કરવામાં આવે તો ચીન 26% સાથે દ્વિતીય સ્થાન ધરાવે છે. એવી જ રીતે અત્યારના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આટલો અભ્યાસ કરવા છતાં ભારત અને વિશ્વને કેટલા નિષ્ણાંતો મળી રહેશે, ઉપરાંત આટલો ગહનતાપૂર્વક અભ્યાસ હોવા છતાં નિષ્ણાંતોની સંખ્યામાં કેટલો વધારો થશે, હવે એ જોવાનું રહ્યું. જી ભાવિની, આભાર. જીજ્ઞા, વિશ્વની નામાંકિત રિયલ એસ્ટેટ જાયન્ટ કંપની ડેન્યુબ ગ્રુપ રાજકોટના આંગણે આવી છે, જેથી રાજકોટ વિકાસના ક્ષેત્રે અગ્રેસર બનશે. ત્યારે ડેન્યુબ ગ્રુપના ડાયરેક્ટર અને પાર્ટનર આતિફ રહેમાન અબતકના વિશેષ મહેમાન બન્યા હતા અને તેઓ દ્વારા રિયલ એસ્ટેટને લઈ અનેકવિધ વાતો પણ કરવામાં આવી હતી. તેઓએ રાજકોટમાં આવવાનો એક વિશેષ આનંદ માણ્યો હતો. हमारी जो कंपनी है वो 3.5 बिलियन दिरहम का एनुअल रेवेन्यू करती है. हमारे पास 3,000 एम्प्लॉइज हैं. एंड सबसे जो इम्पोर्टेंट चीज़ ये है दोस्तों कि जो एम्प्लॉइज है, रेवेन्यू है, बिजनेस है, वो तो सब चीज़ें हैं, लेकिन सबसे जो इम्पोर्टेंट चीज़ हमारे ब्रांड के बारे में ये है कि 25 सालों में बेदाग और बिल्कुल कॉन्फिडेंस वाला एक ब्रांड जो हम लोगों ने क्रिएट किया है, वो सबसे बड़ा अचीवमेंट है. और डैनी प्रॉपर्टीज जो कंस्ट्रक्शन का बिजनेस जो मैंने शुरू किया था, वो आज top 5 बिल्डर्स में रेट किया जाता है. सबसे मजे की बात और हमारे जो हिंदुस्तानी भाई हैं उनके लिए फख्र की बात यह है कि 4 जो नाम है वो सेमी गवर्नमेंट या गवर्नमेंट कंपनीज है, 5वां जो नाम है वो हमारा नाम है. वो एक बहुत बड़ा अचीवमेंट है. और सतीश भाई, राजकोट का जो आपने बोला क्या आउटलुक है, उसमें एक और बात मैं कहना चाहूंगा. राजकोट में अपॉर्चुनिटी मुझे इतनी जबरदस्त दिख रही है. जो हमारा ऑफिस है उसमें सबसे बढ़िया चीज आपको ये मिलेगी दोस्तों कि जब आप हमारे ऑफिस में आएंगे, आप प्रॉपर्टी 2 साल में आपकी डिलीवर होगी, लेकिन किस कलर का टाइल होगा, किस कलर की आपकी डोर होगी, किस कलर का आपका कर्टन होगा, वो सारी चीजें आप आज हमारे शो अपार्टमेंट में आके देख सकते हो. तो वो सिर्फ एक सेल ऑफिस नहीं है, वो एक कंसल्टेंसी ऑफिस है. जैसा मैंने बताया, सेल नहीं हमारा ऑब्जेक्टिव है, रिलेशनशिप हमारा ऑब्जेक्टिव है. जरूर आके देखें, आपको खुशी होगी ये प्रॉपर्टी देख के. और कुछ नहीं हुआ तो आप अपने घर में ले जाके वो ऐसी फिनिशिंग करवाएं, लेकिन गारंटी है आपको चीज पसंद आएगी. પાકિસ્તાનની જેલમાં ઉના તાલુકાના માછીમારો સૌથી વધુ સબળે છે, ત્યારે ઉના તાલુકાના પાલડી ગામે રહેતા પરિવાર પર અચાનક એક ફોન કોલે વ્રજઘાત કર્યો છે. દાનાભાઈ ચૌહાણ નામનો માછીમાર છેલ્લા 14 મહિનાથી પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમને કેન્સરની બીમારી થઈ હોવાનો ફોન આવતા પરિવારના દુઃખના આપતા આવી પડી છે. દાનાભાઈ ચૌહાણે તેમના ભત્રીજાને ફોન પર જણાવ્યું કે તેમને કેન્સર છે અને અહીં જેલમાં દવા પણ મળતી ન હોવાથી હું રીબાવ છું. હાલ ઘરના સભ્યને છોડાવવા પરિવારે સરકાર સામે સહાયની માંગ કરી છે. 3/5/2017 રોજ પાકિસ્તાન મરીન દ્વારા દાનાભાઈ અર્જુનભાઈ ચૌહાણનું અપહરણ કરેલું ને કાલે 2 વાગ્યાના રોજ ત્યાંથી ફોન આવેલો કે મને ગંભીર કેન્સરની બીમારી છે તો મને તાત્કાલિક છોડાવો. એવી રીતના તો હું સરકાર પાસે અપેક્ષા રાખું છું કે તાત્કાલિક ધોરણે છોડાવી અને એના ગામ પરત કરે તો એને તાત્કાલિક સારવાર થાય. મારો દીકરો પરમંદા ધંધો કરવા ગયો, તે પકડાઈ ગયો, એને વહેલી તકે સરકાર છોડાવે. બેન, કોની માટે ફોન આવ્યો તો હું જાણવા માંગ્યું. એ ન્યાથી જાણવા, ન્યાથી ફોન આવ્યો તો કોઈ દવાખાને લઈ ગયા ને, ન્યાથી ફોન આવેલ છે. હું આવ્યો તો ફોન માં કે મને કેન્સલ છે, મને વહેલી તકે છોડાવ, સરકારને ઓલું જાહેરાત કરો, તમે મને વહેલી તકે છોડાવ. એ લોકો દવા કે કઈ દવા કરાવે, કેન્સલ વધી ગયું છે કે. હા, મને વહેલી તકે તમે કોઈ ભાઈ બહેન મળીને મને છોડાવો વહેલી તકે સરકાર. હજી છૂટવાના કઈ હમાસર નથી,
કાલે મારા ભત્રીજાના મોબાઈલનો ફોન આવ્યો તો એને કહ્યું કે મારી તબિયત બગડી જઈશ અને રિપોર્ટ કરાવ્યા છે એમાં કેન્સર આવેશ તો વહેલા હેર સરકારને અમે જાણ કરીએ અને બાથે પગે લાગીએ વહેલી તકે મારા ધણીને સોડાવે અમારે કોઈ કામ નારું નથી. સેલવાસમાં શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજની બિલ્ડિંગ પાસેથી દિવાલનું મનપા અધિકારીઓની ઉપસ્થિતિમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પ્રદેશમાં હલચલ મચી ગઈ હતી. આ વિશે લાયન્સ ક્લબ ઓફ સેલવાસના ચેરમેન ફતેહસિંહજીએ જણાવ્યું હતું કે મનપા દ્વારા ડિમોલિશન અંગે કોઈ નોટિસ આપવામાં આવી નથી, તેમજ પ્રશાસન દ્વારા ફક્ત નુકસાન હેતુથી આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે તથા હાલ કોલેજમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આ સમયે મનપાના કાર્યથી ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. દર્શન કેમ્પ ક્લિનિકનો પટેલ ચોક હરિકવા માર્ગ રાજકોટ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, મેયર જયમનભાઈ ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજથી 6 વર્ષ પહેલાં મારું એક જૂનું જે સેટઅપ કહેવાય કે જે જૂનું દવાખાનું છે 6 વર્ષથી કાર્યરત છે, જે મહુડી ચોકડી ખાતે છે, એમનું ઉદ્ઘાટન પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના હસ્તે થયેલું હતું. આ તકે પણ આજે પણ માનનીય કેશુભાઈ પટેલ ફરીથી પધારવા જઈ રહ્યા છે અને આ આપણા દર્શન ક્લિનિકનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. 6 વર્ષ પહેલાં જ્યારે શરૂઆત થઈ હતી એ દવાખાનાની, ત્યારે આપણા આ જ કોઠારિયા વિસ્તારમાંથી જ ઘણા બધા દર્દીઓની એક આશા હતી અને ખાસ અપેક્ષા હતી કે આપ અમારા વિસ્તારમાં પણ આપણું એક સેટઅપ અહીંયા ચાલુ કરો. અત્યારે આપણે 6 વર્ષ પછી બહુ ભવ્ય રીતે સારામાં સારા સાધનોની સગવડતા સાથે, એક્સરે મશીનો, સારી ચેર તથા તેમજ અન્ય તમામ પ્રકારની ફેસિલિટી સાથે આપણે અત્યારે અહીંયા કોઠારિયા વિસ્તારમાં હરિગવા માર્ગ પર આપણે બીજું સેટઅપ કાર્યરત કરવા જઈ રહ્યા છીએ. જનરલી મારા બંને જ દવાખાનાઓ મધ્યમ વર્ગના વિસ્તારમાં છે કે જ્યાં મિડલ ક્લાસ લોકોને સારામાં સારી સગવડો, સારામાં સારી સારવાર, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં, જે પોસાઈ શકે એવા ભાવમાં આપણે મળી શકે એ હેતુથી જ આપણે આ દવાખાનું કાર્યરત કરેલું છે. જનરલી હાલની તકે આપણા પર્ટિક્યુલર આપણા સૌરાષ્ટ્રમાં થોડું અવેરનેસ બાબત ઓછી છે દાંત માટે, કેમ કે દાંત છે તો જ આપણું પેટ છે, તો જ આપણું સ્વાસ્થ્ય છે. આની અવેરનેસ માટે પણ અમે ખૂબ કાર્યરત છીએ. લોકો સુધી પહોંચવા માટે અમે ઘણા બધા પ્રયાસો કરીએ છીએ, જેથી કરીને અમે ઘરે ઘરે પહોંચીને આની માહિતી પહોંચાડી શકીએ. અમારી પાસે આવતા દર્દીઓને તમામ રીતે અમે માહિતગાર કરીએ છીએ કે શું સારવાર કરવાથી, શું આગમચેતી રાખવાથી આપણે આપણા રોગોને અટકાવી શકીએ. રાજકોટમાં ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 દિવસથી સમર ટ્રેનિંગ ક્લાસનું આયોજન મહિલા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ આગામી તારીખ 20 મેના રોજ કુવાડવા રોડ કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે, તેમજ કેમ્પમાં ભાગ લીધેલ બહેનો અને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવશે, જે વિશે વધુ માહિતી આપવા કેમ્પના ઇન્ચાર્જ તેમજ અન્ય સદસ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. સેલવાસમાં સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં HCL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી તારીખ 25 સુધી કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં પૂર્વ સાંસદ, ભાજપના નગરપાલિકા અધ્યક્ષ તથા યુથ કોંગ્રેસ અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લેશે, જેમાં વિજેતા ટીમને ₹3 લાખ અને ઉપવિજેતા ટીમને ₹2 લાખ તથા ટ્રોફી આપવામાં આવશે. રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે મુંબઈ ખાતેથી આવેલ વારસ નાટક યોજવામાં આવ્યું હતું. નાટકના મુખ્ય પાત્ર સ્નેહા દેસાઈએ ભજવ્યું હતું. કૌટુંબિક ઘટના પર આધારિત આ નાટકનો મોટી સંખ્યામાં રસિકોએ લાવો માણ્યો હતો. વારસ નાટકની અભિનેત્રી અને લેખિકા, મુંબઈથી આવી છું રાજકોટ ખાતે વારસના શોઝ લઈને, અને અમે આશા રાખીએ છીએ કે રાજકોટની પ્રજાને આ નાટક ખૂબ ગમશે. રાજકોટ પહેલાં પણ આવી ચૂક્યા છે, અમે નાટકો લઈને આવતા રહ્યા છે. બહુ જ ટ્રેડિશનલ ઓડિયન્સ છે રાજકોટનું, ખૂબ પારંપરિક નાટકો માણતું અને જોતું ઓડિયન્સ છે અહીંનું, અને ખૂબ સુંદર પ્રતિસાદ ભાષાને તે લોકો માણે છે, કથાવસ્તુને માણે છે, કથાબીજને માણે છે, એટલે અહીંયા પરફોર્મ કરવાની દર વખતે ખૂબ મજા આવે છે. વારસ નાટકમાં ગ્રેસ ડિમેલો કરીને એક ખ્રિસ્તી છોકરીની ભૂમિકા છે મારી, જે જર્નલિસ્ટ છે અને એક બહુ જ સરસ ગુજરાતી
કુટુંબમાં આવી છે, ખૂબ પ્રોગ્રેસિવ એડ્યુકેટેડ કુટુંબમાં આવી છે, અને કઈ રીતે એ લોકો એક પરનાથની છોકરીને, પરધર્મની છોકરીને સુંદર સ્વીકૃતિ આપે છે એની આખી આ વાત છે. અત્યારે તો મુંબઈ ખાતે અને ઓલ ઓવર ઇન્ડિયા, પેન ઇન્ડિયા વારસના જ ખૂબ બધા નાટકો ચાલી રહ્યા છે. એક સરસ મર્ડર મિસ્ટ્રી નાટક આવી રહ્યું છે, કોડ મંત્ર, જે અમારું છેલ્લું નાટક હતું આજ પ્રોડક્શનનું, એના પણ હજી પણ શોઝ ચાલી રહ્યા છે, એટલે હાલ પૂરતું તો વારસ જ પ્લાનમાં છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ દિન પ્રતિદિન લૂંટ, ચોરી અને હત્યા જેવા બનાવો બની રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે ધોળી ધજા ડેમ વિસ્તારમાં ગત 8 મેના રોજ લૂંટ અને મારામારીનો બનાવ બન્યો હતો. ધોળી ધજા ડેમ ખાતે આવેલા મહાદેવના મંદિરે દર્શનાર્થે જતા રસ્તામાં લૂંટારાઓએ એક યુવકનો મોબાઈલ સહિત ₹50,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેના આરોપીઓને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી પાડી ₹55,500ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 8/5/2018 ના રોજ સાંજે 5:30 વાગે યોગેશ અમનકુમાર શુક્લ તે થોડી જજા ડેમ ખાતે દર્શન કરવા ગયેલ એકલા, ત્યારે પાછા ફરતી વખતે 2 અજાણ્યા ઈસમોએ તેને રોકીને Apple 6 મોબાઈલ માર મારીને ઝૂંટવી લીધો અને માર મારીને પાસવર્ડ પણ લઈ લીધો. ત્યારબાદ એ લોકોએ એવું કીધું કે 20,000 રૂપિયા આપી દે, તમે તારા ફેમિલીના ફોટા જે ગેલેરીમાં છે એ વાયરલ કરી દઈશ. આ અંગેની ફરિયાદ જોરાવગર પોલીસ સ્ટેશનમાં 13/5/2018 રોજ 392-506-114 પર નોંધાયેલ. આ તપાસ અમો ક્રાઇમ બ્રાન્ચ કરેલ. તે દરમિયાન અમને ખાનગી રીતે બાતમી મળેલ કે આ 2 ઈસમો ઉપાસના સર્કલ પાસે આવેલ હોય તેની વોચ ગોઠવીને અમોએ તે રાઉન્ડ અપ કરીને પકડી પાડેલ. આ આરોપીના નામ સલીમ લાલાભાઈ મુલતાની, ફારૂક દાઉદ પરમાર, બંને વઢવાણવાળાને ગૌશાળાના સભ્યો દ્વારા આમંત્રણ પાઠવાયું છે, જે વિશે વધુ માહિતી આપો ચંદ્રેશ પટેલ. મયુર પાદરિયા સહિતના ગૌશાળાના અગ્રણીઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. કિસાન ગૌશાળા દ્વારા ચોક બાપા સીતારામ ચોક મવડી ખાતે કિસાન ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે, જેના વક્તા છે ભારતગૌ દાદા ભોરીંગણાવાળા, અને કથાનો સમય છે 9:45, 4:00-7:00 અને દરરોજ રાત્રિના ડાયરા, લોક ડાયરો, સંતવાણી, રામાવંડ જેવા ધાર્મિક કાર્યક્રમો રાખેલ છે, અને કથા દરમિયાન દરરોજ ગાય આધારિત ખેતીની માહિતી આપવામાં આવશે અને ખર્ચ વગરની ખેતી કેવી રીતે થાય તે સમજાવવામાં આવશે. તો દરેક ધર્મપ્રેમી તથા ગૌપ્રેમી જાહેર જનતાને કિસાન ગૌશાળા વતી જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે આ કથાનો વધારેમાં વધારે લોકો લાભ લે. કથા સ્થળ છે બાપા સીતારામ ચોક મવડી, રાજકોટ, ચંદ્રેશભાઈ પટેલ, કિસાન ગૌશાળા. સમાચારોના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટની કોંગ્રેસને લપડાક. બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના નાથ. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદ માટે લેવડાવી શપથ. જોડની નીતિ બાદ દક્ષિણ ભારતમાં ભાજપે ફરી લહેરાવ્યો ભગવો. કોંગ્રેસના કર્ણાટકમાં ધરણા, અડધી રાત્રે કાર્યવાહી બાદ શુક્રવારે ફરી સુનાવણી હાથ ધરશે સુપ્રીમ. એટ્રોસિટી એક્ટ હેઠળ તત્કાલીન ધરપકડ ન કરવાના ચુકાદાને ફેરવવા વટહુકમ પારિત કરવાના સરકારના નિર્ણય સામે સુપ્રીમની સ્પષ્ટતા. વટહુકમ બહાર પાડે કે ન પાડે, SC ST એક્ટ હેઠળ નિર્દોષની ધરપકડ તો નહીં જ થાય. ભૂમાફિયાઓ દ્વારા જમીન દબાણ અને ગેરકાયદેસર ચાલતા ઝીંગા ફાર્મ સામે 31 ગામના લોકોનો મોરચો. હાઈવે પર ચકાજામ કરી કર્યો વિરોધ. એકાંકી જીવન જીવતા વૃદ્ધ લોકોના આરોગ્યની સારવાર રાખશે સરકાર. રાજ્યભરમાં તમામ વૃદ્ધોને મળશે ઘેર બેઠા તબીબી સારવાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. We'll be right back.